નમસ્કાર મિત્રો કરંટ અફેર્સના આ પ્રથમ હું ધર્મેન્દ્ર કનાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો હવેથી આપણે જે નક્કી કર્યું છે એ પ્રમાણે રોજના વીસ કરંટના પ્રશ્નો આપણે મૂકશું અને એકદમ સ્મોલ વિડીયોની અંદર હું માત્ર કરંટ અફેર્સના પ્રશ્નો વાંચીશ ને એનો જવાબ પણ આપણે કહીશ અને આપ રોજ આ વિડીયો નિહાળી લ્યો બસ દસ થી પંદર મિનિટનું કામ છે અને જો રોજના વીસ કરંટના પ્રશ્નો કરીએ તો મને નથી લાગતું કે કરંટ અફેર્સ સ્ટાર્ટની તો આજે આજના કરંટ અફેર્સના આપણે વીસ પ્રશ્ન વીસ જેટલા પ્રશ્નો લઈએ પેલો પ્રશ્ન એવો છે કે ઓપરેશન વિજય દ્વારા પોર્ટુગલ પાસેથી મુક્ત કરાવેલ ગોવાનો મુક્તિ દિન દર વર્ષે ક્યારે યોજાય છે તો જવાબ છે ઓગણીસમી ડિસેમ્બર આમ તો ઓગણીસમી ડિસેમ્બર ઓગણીસો એકસઠ માં એ ગોવા મુક્ત થયું અને ત્યારથી એનો મુક્તિ દિન છે એ દર ઓગણીસમી ડિસેમ્બરે યોજાય છે જે ગયા મહિનામાં જ ગયો સત્તર ડિસેમ્બર એટલે કે ભૂતાનના રાષ્ટ્રીય દિવસના અવસરે હમણાં એકસો ચૌદ મોયનો રાષ્ટ્રીય દિવસ ગયો ત્યારે નગદગ પેલજી ખેલો અથવા ઓર્ડર ઓફ ધ ડુક ગ્યાલ્પો એવો ભૂતાનનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર જે બે કેટેગરીમાં અપાય છે

આ ગીતના શબ્દો જણાવી શકશો જવાબ છે તામિલ થાય વાઝત પ્રશ્ન નંબર ચાર ગરીબી નાબૂદીકરણ રોગોથી મુક્તિ અને વિવિધતામાં એકતાને પોષતો અને બાવીસ ડિસેમ્બર બે ના સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ જેને ઉજવવાનો ઠરાવ કર્યો એ દિવસ કયો અને ક્યારે ઉજવાય છે જવાબ છે વીસ ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ પ્રશ્ન નંબર પાંચ ઓડિશાના બાલાસોર ખાતે આવેલા doctor અબ્દુલ કલામ island જેનું જૂનું નામ હતું વેહલર island એના પરથી DRDO દ્વારા બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ પ્રાઇમ નું જેનું ટૂંકું નામ છે અગ્નિ પી એ જી એન આઈ હાઈફન કેપિટલ પી એનું પરીક્ષણ થયું આ બીજું પરીક્ષણ હતું તો એનું પહેલું પરીક્ષણ ક્યારે થયેલું એનું પહેલું પરીક્ષણ પણ ગયા વર્ષમાં એટલે કે જૂન બે હજાર એકવીસ માં થયેલું પ્રશ્ન નંબર છ IGMDP એટલે કે ઇન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અપગ્રેડ અગ્નિ પ્રાઇમ ડ્યુઅલ નેવિગેશન અને સિસ્ટમ સાથે બે તબક્કાની કેનિસ્ટડ સોલિડ પ્રોપેલન્ટ ધરાવતી સપાટીથી સપાટી પર પ્રહાર કરતી મિસાઇલ છે તેની પ્રહાર ક્ષમતા એટલે કે રેન્જ કેટલી છે જવાબ છે એક હજારથી બે હજાર કિલોમીટરની પ્રશ્ન સાત કેનિસ્ટર બેઝડ સિસ્ટમ મિસાઇલને લોન્ચ કરવાનો સમય ઘટાડે છે તેમજ મિસાઇલના સંગ્રહ અને ગતિશીલતામાં વધારો કરે છે તે સિસ્ટમ પરિવહન માટે શું કામ કરે છે તો જવાબ છે પરિવહન માટે આ સિસ્ટમ એટલે કે કેનિસ્ટર બેઝ સિસ્ટમ એ કન્ટેનરનું કામ કરે છે પ્રશ્ન નંબર આઠ અગ્નિ પાંચની પ્રહાર ક્ષમતા કેટલી છે તો અગ્નિ પાંચની પ્રહાર ક્ષમતા પાંચ હજાર કિલોમીટર છે પ્રશ્ન નવ મિસાઇલ ટેકનોલોજીમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવાના હેતુથી શરૂ થયેલ આઈજીડીએમપી આમ તો ઓગણીસો ત્યાશીમાં પ્રોગ્રામ શરૂ થયો અને બે હજાર બારમાં આપણે પૂર્ણ કર્યો જેને પાંચ મિસાઇલો વિકસાવી છે પણ આવું કરવાનો વિચાર કોને આવેલો ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાચો જવાબ છે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પ્રશ્ન દસ સપાટીથી સપાટી પર પ્રહાર કરનાર ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઇલ ભારતની કઈ છે જવાબ છે પૃથ્વી પ્રશ્ન અગિયાર અગ્નિ સપાટી થી સપાટી પર પ્રહાર કરવા સક્ષમ મધ્યમ રેન્જ ની કયા પ્રકારની મિસાઇલ છે બેલિસ્ટિક જવાબ છે બેલિસ્ટિક પ્રશ્ન બાર સપાટી થી હવામાં પ્રહાર કરતી ટૂંકા અંતર ની મિસાઇલ કઈ છે જવાબ છે ત્રિશૂલ પ્રશ્ન તેર ત્રીજી પેઢીની એન્ટી ટેન્ક મિસાઇલ કઈ છે જવાબ છે નાગ પ્રશ્ન ચૌદ સપાટી થી આકાશમાં પ્રહાર કરનાર મધ્યમ રેન્જ વાળી મિસાઇલ કઈ

પૃથ્વી તો આ રીતે છે તમે યાદ રાખી લો પૃથ્વી અગ્નિ ત્રિશુલ નાગ અને વળી પાછું આકાશ અગ્નિ આકાશ એક એ માટે અગ્નિ એક એ માટે આકાશ આમ યાદ રાખી પ્રશ્ન પંદર બી ડબલ્યુ એફ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એમાં બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિંગાપોરના લોહ યુને એકવીસ પંદર બાવીસ દસ થી હરાવી સિલ્વર મેડલ જીતનાર પ્રથમ ભારતીય કોણ જવાબ છે શ્રી કિદામ્બી શ્રીકાંત પ્રશ્ન સોળ ચૂંટણી કાયદા સુધારા બિલ બે હાજર એકવીસ જે હાલમાં લોકસભામાંથી પસાર થયું તેમાં મતદાર યાદી ડેટા અને મતદાર આઈડી કાર્ડને શેની સાથે જોડવાની વાત છે જવાબ છે આધાર કાર્ડ પ્રશ્ન સત્તર આ બિલ એટલે કે ચૂંટણી કાયદા સુધારા બિલ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પચાસ ની કલમ ત્રેવીસ માં સુધારાની જોગવાઈ કરે છે તે લિંકિંગ વિભાગને લગતી વ્યક્તિગત જાહેર ફરિયાદો અને કાયદા તથા ન્યાય અંગેની સંસદીય સ્થાયી સમિતિના એકસો પાંચમાં અહેવાલને અનુરૂપ છે પણ આ બિલનો ઉદ્દેશ શું છે ડુપ્લિકેશન એક કરતા વધુ વખત એક વ્યક્તિનું ચૂંટણી યાદીમાં નામ આવતું અટકાવવું બહુવિધ નોંધણી અટકાવી બોગસ વોટિંગ અટકાવવું આ જવાબ હતો પ્રશ્ન અઢાર આપણા દેશમાં જાન્યુઆરી એપ્રિલ જુલાઈ અને ઓક્ટોબર માસના પહેલા દિવસે જે અઢાર વર્ષના થાય તેને હવે મતદાર યાદીમાં ઉમેરાશે પણ આ પેલા માત્ર એક જ તારીખ qualifying date ગણાતી હતી મતદાર યાદી માટે એ કઈ જવાબ છે પેલી જાન્યુઆરી પ્રશ્ન નંબર ઓગણીસ સેવા મતદારોની પત્નીઓની નોંધણીની ભાષા હવે જીવન સાથી સાથે લિંગ તટસ્થતા માટે બદલવામાં આવશે આ સેવા મતદારો કોણ છે સશસ્ત્ર દળ અથવા બહારના રાજ્યના સશસ્ત્ર દળ પોલીસ અથવા ભારતની બહાર પોસ્ટ કરાયેલ સરકારી નોકર પ્રશ્ન નંબર વીસ આધાર કાર્ડ યોજના સંપૂર્ણ સ્વૈચ્છિક છે તેમજ આધારનો અર્થ રહેઠાણનો પુરાવો છે નાગરિકતાનો નહીં આમ કહીને કયા વર્ષમાં સુપ્રીમ કોર્ટે મતદાર આઈડી ને આધાર સાથે લિંક કરવાનું સ્થગિત કર્યું હતું જવાબ છે આવું સુપ્રીમ કોર્ટે બે હજાર પંદર માં છે એ કરેલું તો મિત્રો આ તો આજનો આપણો પહેલો કરંટ અફેર્સનો લેક્ચર આપ ચોક્કસથી આપના પ્રતિભાવ આપજો કે આપણે એકદમ આ ટુ ચચુકડો વીસ પ્રશ્નોનો લેક્ચર કેવો લાગે છે આપ સર્વનો આભાર જય જ્ઞાન જય વિજ્ઞાન